લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે આચારસંહિતા અમલી બની ગઈ છે ત્યારે ભુજ સહિતના શહેરોમાં વિવિધ સ્થળે સરકારી યોજનાના બેનરો હટાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે તો આ વિશે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બીએમ પ્રજાપતિએ જણાવ્યું કે ગઈકાલથી ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલીકરણ પૂરા દેશમાં ચાલુ થઈ ગયું છે અને આપણા કચ્છમાં પણ ગઈકાલથી જ જે બોર્ડ બેનરો હોર્ડિંગ્સ વગેરે જે છે એ ઉતારવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અત્યાર સુધી સરકારી મકાન મત પરથી 1011 બોર્ડ બેનરો દૂર કરવામાં આવ્યા છે અને ખાનગી મકાનો જે છે એના પરથી 102 એ દૂર થયા છે. આજે પણ એ પ્રક્રિયા ચાલુ જ છે અને આચારસંહિતાની જે તાલુકા કક્ષાની ટીમો છે, નગરપાલિકા કક્ષાની ટીમો જે છે એ આ કામગીરી કરી રહી છે સવારથી, અને આચારસંહિતાનો નોડલ અધિકારી શ્રી આપણા DRDA ડાયરેક્ટર સાહેબ એના પર પૂરેપૂરી વોચ રાખી રહ્યા છે. આવતીકાલે 12 કલાકે પ્રેસ મીડિયાના મિત્રો માટે પ્રેસ કોન્ફરન્સ રાખી છે અને રાજકીય પક્ષોની બેઠક આવતીકાલે બપોર પછી આ સંદર્ભે ગોઠવેલ છે અને તબક્કાવાર દરેક કામગીરીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાર યાદીની કામગીરી છે, મતદાન મથકોની કામગીરી છે અને બીજા જે ઇલેક્શન રિલેટેડ કામગીરીઓ છે. અને આપની જાણ માટે એક વસ્તુ કહી દઉં કે આ વખતે સામાન્ય પબ્લિક નાગરિક માટે ફરિયાદ કરવા માટે એક નવું એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઉપલબ્ધ થશે, સી વિજિલ કરીને. તો એમાં દરેક નાગરિક કોઈપણ ઇલેક્શન રિલેટેડ આચારસંહિતાની કે ખર્ચ નિયંત્રણ સંદર્ભે એની ફરિયાદ હોય તો જાતે ફોટો અથવા વિડીયો રેકોર્ડ કરી અને ઓનલાઈન અપલોડ કરી શકશે. અને એ ઓનલાઈન અપલોડ થાય એટલે એનું GPS લોકેશન ઓટોમેટિક એમાં આવી જશે અને GPS લોકેશનના આધારે અમે જે તે ફ્લાઇંગ સ્કોડને તરત જ ફરિયાદ હેન્ડઓવર કરીશું અને GPS લોકેશન મુજબ ફ્લાઇંગ સ્કોડ જે તે જગ્યાએ તાત્કાલિક પહોંચીને એની કાર્યવાહી કરશે. આપણા ગુજરાતમાં ત્રીજો તબક્કો જે છે એ આખા ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. 23 એપ્રિલ આપણું આખા ગુજરાતમાં મતદાન થશે અને 23 મે મતગણતરી આખા ભારતમાં એક સાથે થશે. સોશિયલ મીડિયામાં એક આપણે વાત કરી કે સી વિજિલથી કોઈપણ નાગરિક ફરિયાદ વગેરે ફોટો અપલોડ કરીને વિડીયો અપલોડ કરીને કરી શકશે અને એમાં ખોટી ફરિયાદો ન થાય એટલા માટે GPS ટ્રેકિંગ જે છે એમાં રાખ્યું છે, એટલે કે ફોરવર્ડેડ ફોટો અને વિડીયો ગેલેરીમાંથી સિલેક્ટ કરીને કોઈપણ નાગરિક ફરિયાદ રૂપે નહીં આપી શકે, જાતે ફોટો અથવા વિડીયો પાડવો પડશે અને અપલોડ કરવાનું રહેશે. એમાં જે એના ઓર્ગેનાઇઝેશનલ એકાઉન્ટ જે છે, દાખલા તરીકે કોઈ પાર્ટીનું એકાઉન્ટ હોય કે સંસ્થાનું એકાઉન્ટ હોય, તો એના પર મોનિટરિંગ માટે ઇલેક્શન કમિશન અને જે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે એમાં એના ખર્ચ વગેરે નોંધવાની પ્રક્રિયા અને એ બાબતે કાર્યરત છે. વ્યક્તિગત જે છે એ બાબતે હજુ સુધી કંઈ ફાઇનલ થયું નથી ગાઈડલાઇન વગેરે. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ, ફોર વ્હીલર ડ્રાઇવિંગ માત્ર રૂપિયા 2500માં, એક સાથે 4 વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ રૂપિયા 2200, દરરોજના 5 કિલોમીટર તથા કુલ 125 કિલોમીટરની તાલીમ. ટુ વ્હીલર ડ્રાઇવિંગ માત્ર રૂપિયા 1500માં, દરરોજના 5 કિલોમીટર તથા કુલ 50 કિલોમીટરની તાલીમ. ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે શીખનારને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મહિલાઓને ડ્રાઇવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, મા આશાપુરા ન્યૂઝ, 1 IA એપાર્ટમેન્ટ, HDFC બેંક પાસે, જ્યુબેલી સર્કલ નજીક, ભુજ, કચ્છ. સંપર્ક 97252-0163, 97252-0124, 97252-0131.